અંતર્ગતમાં નજર કરીએ તો વિશ્વ ટીબી દિવસની ઉજવણી ઠેર ઠેર ચાલી રહી છે, ત્યારે આજરોજ અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં આશીર્વાદ સેવા ટ્રસ્ટ દ્વારા મોજ સાથે જાગૃતતા લાવી શકાય તે હેતુથી લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમીના સહયોગથી વિશ્વ ટીબી દિવસ નિમિત્તે અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આરોગ્ય વિભાગ દ્વારા લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ટીબી વિશે લોકોને જાગૃત કરીને આ મહામારીથી કઈ રીતે પોતાને બચાવી શકાય તેની સુંદર સમજણ આપવામાં આવી હતી. આ આયોજનમાં ડોક્ટર્સ અને મહત્વના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહીને સ્થાનિક રહીશોને જાગૃત કરવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. આ વિશ્વ ટીબી દિવસના અંતે તો પબ્લિકને જાગૃત માટે જ બધે લોકો ટીબીના વિષય બધાને જાણવા માટે ઘણી જગ્યામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અમે રેલીઓ કર્યા છે, આવી રીતે ડાયરો કર્યા છે. ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સને ત્યાં ઇન્ડસ્ટ્રીઝમાં જઈને એક્ટિવ કેસ ફાઇન્ડિંગ માટે જેને તકલીફ હોય એના પાસે સ્પુટમ લીધેલા છે. અમુક એરિયામાં અમે પબ્લિકને બોલાવીને જે ટીબીના પેશન્ટ છે એ લોકોને બોલાવીને ન્યુટ્રિશનલ સપોર્ટ માટે પણ અમે કરેલા છે. અને દર સેકન્ડ અને ફોર્થ મંગળવારે અમે એરિયા એરિયામાં જઈને જે વિસ્તારમાં ટીબીના પેશન્ટ સ્લમ એરિયામાં વધારે મળે છે એ લોકોને પણ અમે એક્ટિવ કેસ ફાઇન્ડિંગ કરીને સ્પુટમ લઈને એ લોકોને ટીબી માટે જાગૃત માટે પણ આ લોકોને સમજાવીને અમે ટીબીની દવા ચાલુ કરીએ છીએ. જેને એટલે બહેરામપુરા વિસ્તારમાં અમારા હિસાબથી વધારે પેશન્ટો ટીબીના પેશન્ટો છે, એટલે હજુ બી વધારે પેશન્ટ અમને મળે એટલે બધા પેશન્ટને અમે ડાયગ્નોઝ કરીને બધાને ટીબીની દવા એક સાથે અમે ચાલુ કરીએ તો આ બીમારી નાબૂદ કરવા માટે અમે કોશિશ કરી શકીએ. 20 વર્ષ પહેલાં જે રીતે ટીબીના રોગનો હાવ હતો અને જેને પણ ટીબી થાય તે વ્યક્તિનું મૃત્યુ નિશ્ચિત ગણવામાં આવતું હતું, ત્યારે યોગ્ય દવા સાથે જાગૃતતાના પરિણામે ટીબીના રોગને નાથવામાં આજે સક્ષમ બનવા પામ્યા છે. આજે પણ એવા કેટલાય સ્લમ એરિયા છે જ્યાં પૂરતી જાગૃતતા નથી અને દવા પણ નથી પહોંચી શકતી. તે સમયે આશીર્વાદ સેવા ટ્રસ્ટ દ્વારા જે રીતે ઘરે ઘરે ફરીને જાગૃત કરીને ખૂબ જ ઉત્તમ કાર્ય કરવામાં આવે છે તે પ્રશંસાને પાત્ર છે. સાચા અર્થમાં જો આ રીતે જ જરૂરિયાતમંદ લોકો સુધી સેવા ભાવના સાથે સતત પ્રયત્નશીલ દરેક ટ્રસ્ટો અને સેવાકીય સંસ્થાઓ કાર્ય કરે તો સમાજમાંથી ટીબી નામના આ કદાવર હાથીના ભયમાંથી તમામ નાગરિકોને મુક્ત કરી શકાય. અને આજે 24 માર્ચ ટીબી દિવસ નિમિત્તે આજે મને લોક ડાયરાનું આયોજન કરવાનો જે ચાન્સ મળ્યો છે એ ડાયરા માટે મેં આજે અહીંયા મિત્રોને ભાઈઓને કુટાઈના વિસ્તારના રહીશોને મેં બોલાવ્યા છે. આજનો આ હેતુ હતો કે ટીબી આ વિસ્તારની અંદર ઘણા બધા ટીબીના દર્દીઓ છે અને એ ટીબીનો રોગ આ વિસ્તારની અંદર જલ્દી નાબૂદ થાય એના માટે લોક જાગૃતિ માટે ઘરે ઘરે જઈને મારા જે કાર્યકરો છે, મારા જે સ્ટાફ બહેનો છે એ ઘરે ઘરે જઈને અભિયાન ચલાવે છે. અને આ સરકારનું જે 2024ની અંદર ટીબી નાબૂદીનો જે આશય છે એ અમે લઈને નીકળ્યા છીએ. તો અમને આજે 24 માર્ચે આજે વિશ્વ દિવસ છે અને વિશ્વ દિવસ નિમિત્તે અમને કોર્પોરેશન દ્વારા અને સરકાર દ્વારા અમને આજે આ જે 24 માર્ચનો અમને કાર્યક્રમ કરવા માટે પ્રોત્સાહન કર્યા છે. અને આ કાર્યક્રમની અંદર અમારા ટીબી ઓફિસર શ્રી પિલ્લઈ મેડમ અને અમારા આ વિસ્તારના સુપરવાઇઝર શ્રી ભરતભાઈ અને અમારા સ્ટાફ અમે ઘરે ઘરે જઈને આ મેસેજ આપીએ છીએ કે ટીબી જલ્દી નાબૂદી થાય. કેમેરામેન ધ્રુવિલ ચૌહાણ સાથે રવિ રાઠોડ, લાઈવ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.